नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे ड्रेगन फ्रूट नी जे खेती करवा माटे 2,50,000 नी सहाय मळी रही छे, तो राज्य सरकार नी आ योजना विशे आ वीडियो में आपणे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આ યોજના એ બાગાયતી યોજનાઓમાંની એક યોજના છે જેનું નામ છે ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાન્ટિંગ મટીરિયલ સહાય। એટલે કે તમે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવા માગો છો તો તેના પ્લાન્ટિંગ માટેનું જે કંઈ મટીરિયલ હોય છે તેના માટે રૂપિયા 2,50,000 સુધીની સહાય મળી રહી છે અને આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં તે ઉપલબ્ધ છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટને પ્લાન્ટિંગ મટીરિયલ સહાય છે તે આજીવન એક વખત મળવાપાત્ર થાય છે। તો ખેડૂત મિત્રો, આપણે મળવાપાત્ર સહાયની વિગતો જોતા જઈએ તો આ જે યોજના છે તેના માટે યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂપિયા 2,50,000 પ્રતિ હેક્ટર નક્કી થયેલો છે, જેમાંથી ખેડૂતને ખર્ચના 50% મુજબ મહત્તમ 1,25,000 પ્રતિ હેક્ટર સહાય છે તે મળવાપાત્ર થાય છે અને આ સહાય છે તે લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થાય છે। એટલે કે કોઈ પણ એક લાભાર્થીને વધુમાં વધુ 2 હેક્ટર સુધીમાં આ સહાય મળવાપાત્ર થાય છે। એટલે કે જો કોઈ ખેડૂત 1 હેક્ટર માટે સહાય લે છે તો તેઓને 1,25,000ની સહાય મળવાપાત્ર થશે અને જો કોઈ ખેડૂત 2 હેક્ટરની સહાય લે છે તો 1,25,000 લેખે તેને 2 હેક્ટરના 2,50,000ની સહાય મળવાપાત્ર થશે। આમ ખેડૂત ખાતેદારને ઉક્ત સહાય મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે, તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો iKhedut.gujarat.gov.in અને અહીંયા તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જઈ શકો છો। ત્યાર પછી છેલ્લી તારીખની વાત કરીએ તો 31/8/2021 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને આ યોજના માટે વધુ પૂછપરછ કરવા માંગતા હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર પણ આપેલ છે, તો ટોલ ફ્રી નંબર છે 1800-180-1551। આ નંબર ઉપર ફોન કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે પ્લાન્ટિંગ મટીરિયલની ખરીદી ક્યાંથી કરવી। તો મિત્રો, પ્લાન્ટિંગ મટીરિયલ માટે NHB દ્વારા એક્રેડિએશન થયેલ કૃષિ યુનિવર્સિટી અથવા તો બાગાયત ખાતાની નર્સરીઓમાંથી કમલમનું પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદ કરવાનું રહેશે। તે ઉપરાંત મિત્રો, સ્પેશિયલ કમિટી ફોર ન્યૂ રજિસ્ટ્રેશન સિસ્ટમ ફોર ક્રોપ અંતર્ગત બાગાયતી પાકોની નર્સરી ટીસ્યુ લેબનું રજિસ્ટ્રેશન માટે નિમાયેલ સમિતિ દ્વારા રજિસ્ટર થયેલ નર્સરી કે ટીસ્યુ લેબ પાસેથી પણ આ પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદ કરી શકાશે। અને આગળ જોઈએ તો રાજ્યમાં જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં NHB દ્વારા કમલમનું પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રેડિએશન ન થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરિયલ્સ નર્સરીમાંથી મેળવી અને વાવેતર કરે તો તેઓને પણ આ સહાય મળવાપાત્ર રહેશે। તો આમ મિત્રો, જે પ્લાન્ટિંગ મટીરિયલ છે તે તમારે NHB એક્રેડિએશન થયેલ જે કૃષિ યુનિવર્સિટી હોય અથવા તો બાગાયત ખાતાની જે નર્સરીઓ હોય તેમાંથી આ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે। તે ઉપરાંત તમે સ્પેશિયલ કમિટી ફોર ન્યૂ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ક્રોપ દ્વારા જે નર્સરી અને ટીસ્યુ લેબનું રજિસ્ટ્રેશન માટે જે સમિતિ નિમાયેલી છે તેમાં રજિસ્ટર થયેલી નર્સરી હોય કે ટીસ્યુ લેબ હોય ત્યાંથી પણ તમે આ પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી શકો છો અને રાજ્યમાં જ્યાં સુધી NHB દ્વારા જે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રેડિએશન ન થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની પસંદગીની સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરિયલ જે તે નર્સરીમાંથી મેળવી અને વાવેતર કરે તો તેઓને પણ આ સહાય મળવાપાત્ર રહેશે। તો આમ મિત્રો, જે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવા માટે છે તે રાજ્ય સરકાર દ્વારા 2,50,000ની સહાય આપવામાં આવી રહી છે। તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર
31/8/2021 પહેલાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ જમા કરાવી દેવા વિનંતી, જેથી કરી અને ખેડૂત મિત્રોને 2,50,000 રૂપિયાની સહાય મળી શકે। તો મિત્રો, આવી જ અન્ય ઉપયોગી માહિતી આપણે આપણી વેબસાઇટ trickgujarati.com પર પણ મૂકતા રહીએ છીએ અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપવામાં આવેલી છે। અથવા તો તમે ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ મળી જશે। અને આપણી જે યુટ્યુબ ચેનલ છે તો તેમાં પણ અહીંયા સબસ્ક્રાઇબનું બટન છે, તે બટન દબાવી અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી આવી જ અવનવી યોજના વિષયક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળતું રહે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।